તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓ સહિત નિઝર અને કુકરમુંડા તાલુકા પ્રાથમિક શાળાએ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તાપી પ્રકૃતિ અને લોક રિસર્ચ સેન્ટર કુકરમુંડા અને નિઝર તાલુકામાં રાયગઢ ખાતે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આજ રોજ કુકરમુંડા જીવન પ્રાથમિક શાળા અને નિઝર તાલુકાના રાયગઢ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાએ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 5 વિભાગોમાં 30 જેટલા કૃતિઓ રજૂ કરવામાં આવ્યા હતા. તે જોવા માટે તાલુકા અનેક પ્રાથમિક શાળાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો સાથે ગામના વડીલો, આગેવાનો સાથે સ્થાનિક મામલતદાર, વિકાસ અધિકારી સહિત ઉપસ્થિત રહ્યા હતા. વર્ષાબેન કિરણભાઈ માળવી, જિલ્લા પંચાયત સભ્ય તાપી અને આરોગ્ય અને શિક્ષણ સમિતિના સભ્ય છું. આજે પ્રાથમિક શાળા ખાતે કયો કાર્યક્રમ કરવામાં આવ્યો અને કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવી? આજે પ્રાથમિક શાળા તાલુકા શાળા ખાતે કુકરમુંડામાં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણના પ્રદર્શનો કરવામાં આવ્યા. એમાં ઘણી બધી કૃતિઓ બાળકોએ રજૂ કરી, જેમાં અમને જોઈને એટલી બધી નવાઈ લાગી કે બાળકો આટલું સરસ કરી શકે છે અને શિક્ષકો એમને પ્રોત્સાહન કરે છે. અને અમારો કુકરમુંડા તાલુકો ગુજરાત રાજ્યના છેવાડાનો તાલુકો છે અને એકદમ ટ્રાઇબલ વિસ્તાર છે. આદિવાસી બાળકો આટલું બધું કરી શકે છે એ અમે તો વિચાર્યું પણ નહીં હતું, પરંતુ આજે આ શાળામાં જે જોયું એના પરથી લાગે છે કે આપણો તાલુકો ખૂબ આગળ વધશે અને બાળકો પણ એટલા બધા ટેલેન્ટેડ છે કે એમને સ્પીચ જોઈને એવું લાગે કે શિક્ષકોને તો 2-3 બાળકો બોલવા પણ ન દેતા હતા, પોતે બોલતા હતા અને એમને અમને એટલું બધું સમજાવ્યું કે એમના પરથી એવું લાગે કે છોકરાઓ ખૂબ આગળ વધશે અને દેશને પણ આગળ વધારશે. બાળકોને, વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહેલા છે, વિદ્યાર્થીઓ તથા વાલીઓને શું સંદેશો આપવા માંગો છો? વિદ્યાર્થીઓને તો એટલો સંદેશ આપીશ કે બાળકો ખૂબ આગળ વધો અને અમારી શુભેચ્છાઓ, આશીર્વાદ તમારી સાથે છે. વાલીઓને એટલું કહીશ કે વાલીઓ બાળકો તરફ થોડું ઘણું ધ્યાન આપે તો વધુ સારું, કેમ કે આજના વાલીઓ પોતાની રીતે કમાવા પાછળ જાય છે અને બાળકો ઘરે રહી જાય છે કોઈ કોઈ બાળકો, તો એમને જરાક આગળ વધારવામાં તમે મદદ કરશો એટલું કહીશ તમને. જીસીઆરટી ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તાપી તથા બીઆરસી ભવન કુકરમુંડા દ્વારા તારીખ 19 અને 20 ડિસેમ્બર 2022ના દિવસે વિજ્ઞાન મેળો પ્રાથમિક શાળા કુકરમુંડા ખાતે રાખવામાં આવેલ છે, જેમાં જુદી જુદી શાળાઓમાંથી 5 વિભાગમાંથી 6 કેન્દ્ર ક્લસ્ટરમાંથી 30 કૃતિ આવેલ છે અને એના સાથે 60 બાળકો તથા 30 માર્ગદર્શક શિક્ષકો આવેલ છે અને તાલુકાની જુદી જુદી શાળાઓમાંથી બાળકોએ પણ કૃતિ નિહાળવા અત્રે આવેલ છે. કેટલીક કૃતિઓ આજે રજૂ કરવામાં આવી બાળકો દ્વારા? આજે 30 કૃતિઓ રજૂ કરવામાં આવેલ છે. એના જુદા જુદા વિભાગ છે અને વિભાગ પ્રમાણે એક વિભાગમાં 5 કૃતિ મૂકવામાં આવેલ છે. વિશેષ કરીને કઈ કૃતિઓ સારા પ્રદર્શન કરવામાં આવ્યું તેવું કઈ તમારા ધ્યાનમાં? ટેકનોલોજીને લગતી અને સજીવ ખેતી આધારિત જે કૃતિઓ છે એના પર વિશેષ ભાર છે અને સરકારનો પણ એ પ્રયત્ન છે કે ભાઈ સજીવ ખેતી થાય અને એના માટેની જે કૃતિ છે એ બાળકોએ સરસ રજૂ કરી છે અને સરસ માર્ગદર્શન આપેલ છે. આ કાર્યક્રમમાં કુકરમુંડા તાલુકાના કઈ કઈ પ્રાથમિક શાળાઓ ભાગ લીધો? આ કુકરમુંડા તાલુકાની જે મોટી શાળાઓ છે એમાં 2 છે, કુકરમુંડા છે, મોરંબા છે, તોરંદા છે, સદગવાણ છે, ગમથા દેવી અને નાની સ્કૂલોમાં બાલંબા છે અને એ સિવાયની પણ નાની સ્કૂલોએ ભાગ લીધો. આજે દરેક જે વિદ્યાર્થીઓ માટે શું સંદેશ આપવા માંગો છો? આજનો યુગ એ ટેકનોલોજીનો યુગ છે. આજના બાળકો એ બાળ વૈજ્ઞાનિક તરીકે અમે બોલાવતા હોઈએ છીએ. એમનામાં ઘણી બધી સુષુપ્ત શક્તિઓ પડેલી છે. બાળકો ઘણું બધું જાણે છે અને આવા બાળકોને શિક્ષકોનું માર્ગદર્શન મળી રહે અને આવા બાળકો પણ આગળ આવી શકે. સાથે સાથે વાલીઓને શું સંદેશ આપવા માંગો છો આ કાર્યક્રમને લઈને? વાલીઓને તો એક જ સંદેશો છે કે ભાઈ આપણે સરકાર હવે દરેક પ્રાથમિક શાળામાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ એવા વર્ગખંડ આપે છે, લાઇબ્રેરી આપે છે, તમારી લેબ આપે છે, એમાં વિજ્ઞાનની લેબ છે અને આપણે લેંગ્વેજ લેબ એવું કરીને પણ એક આવે છે. એટલે દરેક સાધન છે, સંસાધનો છે એ આપવા માગે છે તો એનો આપણો પૂરતો લાભ લઈએ. અત્યારે ઘર આંગણે આપણે સરકાર આટલી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને જે આજે આપણે ભવિષ્યમાં વિચારી પણ નહીં શકતા એવી વસ્તુ આજે શાળાઓમાં આપવામાં આવે છે. હિતેશ નાયક સાથે લાઈવ 24 ન્યૂઝ તાપી.